તો મહત્વના સમાચાર અમદાવાદથી. અમદાવાદ ડીપીએસની માન્યતા રદ થવાનો મામલો. વાલીઓ મણિનગર ખાતે મીટિંગ કરશે. બાળકોનું ભવિષ્ય અધરતાલ થતા વાલીઓ ચિંતિત બન્યા છે. મીટિંગ બાદ વાલીઓ ડીઈઓને રજૂઆત પણ કરશે. ન્યાય માટે હાઈકોર્ટમાં પણ પીઆઈએલ કરશે. મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થવાના છે મણિનગર ખાતે. તો ડીઓને તેઓ રજૂઆત પણ કરશે. આજ મુદ્દે સંવાદદાતા દીપક સોલંકી લાઈવ જોડાઈ ગયા છે. જી દીપક, ડીપીએસની માન્યતાને રદ કરવાનો આ મામલો સામે આવી રહ્યો છે. વાલીઓ અત્યારે ચિંતિત બન્યા છે, કારણ કે સ્કૂલની માન્યતા હવે રદ થઈ ગઈ છે. અહીંયા બાળકોનું ભવિષ્ય હવે અધરતાલ થઈ ગયું છે. શું વાલીઓ શું કહી રહ્યા છે દીપક? હાલ તો વાલીઓની જે છે તે પરાકાશ થઈ છે સરકારને મળ્યા, પરંતુ કોઈ પણ નિરાકરણ ના આવ્યું. આજે વાલીઓ જે છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઉત્તમનગર ગાર્ડન ખાતે આજે તમામ વાલીઓ જે છે તે હાલ તમામ જે છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે અને સૂત્રોચ્ચાર જે છે તે કરવામાં આવી રહ્યું છે. એટલે કે ક્યાંક આજે તમામ વાલીઓ જે છે તે અમદાવાદની જે ડીપીએસ સ્કૂલ છે ત્યાં વિવાદ જે સર્જાયો હતો તેને લઈને પહોંચી ચૂક્યા છે. વાલી મંડળના જે તમામ વાલીઓ છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. તમારા બાળકનું ભવિષ્ય જે છે તે મૂંઝવણમાં મુકાયું છે, તમારી માંગણી શું છે? અમારી સૌથી મોટી માંગણી એક જ છે કે બાળકોના ભવિષ્ય સાથે રમવાનું બંધ કરો અને બાળકોને જે સિક્યોર એન્વાયરમેન્ટ હતું એ ફરીથી આપો. વિકાસભાઈ, જે રીતે હાલ તમે બધા અહીં એકઠા થયા છો, આપની રણનીતિ શું છે અને આપ સરકારને મળ્યા, શું નિરાકરણ આવ્યું? અમે નિરાશ થયા છીએ. સરકારશ્રી તરફથી અમને બહુ ઉમેદ હતી કે તરત અમારા 1200 બાળકોનું, એમના ભાવિનું જે છે એનું અમને રસ્તો કરીને હલ કરીને આપવામાં આવશે, પણ એનાથી ઉલટું થઈ ગયું છે. ગઈકાલે સાંજ સુધી અમારા ફક્ત અને માત્ર જ્યારે પ્રિન્સિપલ સાહેબના આશ્વાસન પછી અમારી સ્કૂલ જે આજથી સ્ટાર્ટ થવાની હતી, તો એના પછી અમારે 200-250 બાળકોના ભવિષ્ય માટેનો પ્રશ્ન ઉભો રહ્યો હતો. પણ સાંજ પડતા પડતા જે અમારા બીજા 1000 બાળકોનો જે પ્રશ્ન હતો એ બી વિકરાળ સ્વરૂપમાં ઉભું થઈ ગયું છે. કે એટલે આપ એડમિશન લેવા જાઓ છો અન્ય સ્કૂલ માટે, તો કેવી કન્નડગત પડે છે તમને? સર, કન્નડગત એવી છે કે સીબીએસઈ ના રૂલ પ્રમાણે જે કઈ સ્ટુડન્ટ આવે એ માન્યતા પ્રાપ્ત સ્કૂલ માંથી આવવું જોઈએ. એનું એલસી ઉપર એક માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ. જો આજની ડેટમાં ડીપીએસ ઇઝ જે છે એ ડી એફિલેટેડ સ્કૂલ છે, આજ હું મારા બાળકને ત્યાંથી ઉઠાવીને બીજી સ્કૂલમાં હું લઈ જાઉં તો ડી એફિલેટેડ સ્કૂલમાંથી આવનારા બાળકને એડમિશન આપવાની સ્પષ્ટ ના પાડે છે કે તમે પહેલા માન્યતા પ્રાપ્ત શાળામાંથી એલસી લઈ આવો એ પછી જ અમે કઈ એને એડમિશનનું વિચારી શકીએ. ક્યાંક ને ક્યાંક એ લોકો બી પોતાના સીબીએસઈ ના રૂલનું અગેન્સ્ટમાં જવા માંગતા નથી, તો આ પ્રોબ્લેમ છે. પ્લસમાં બીજી જે કઈ સ્કૂલો છે અમુક એ સ્કૂલ્સમાં એકોમોડેટ કરવા માટે અમને એવું વાલીઓની ચિંતા છે કે હાઈ ડોનેશન માંગશે, શું માંગશે, તો એનાથી ઘણા કારણો ઘણા પેજ ફસાઈ રહ્યા છે. એમાં કોઈ ક્લિયરન્સ ગવર્મેન્ટ સાઈડથી ખાલી વાદા કરવામાં આવે છે કે અમે સ્ટુડન્ટને એકોમોડેટ કરીશું, પણ એવું કોઈ એકોમોડેશન આજની ડેટમાં દેખાતું નથી કે ગવર્મેન્ટ સાઈડથી કોઈ પ્રયત્ન થાય છે એકોમોડેટ કરવાના. ચોક્કસથી વાલીઓ હાલ મૂંઝવણમાં મુકાયા છે, મહિલાઓ પણ છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કહેવું છે, તે લોકો કેમ મૂંઝવણમાં મુકાયા છે. તમારું બાળક જે છે તે ભણતું હતું, હવે તમને પૂછે છે કે સ્કૂલે જવું કે નહીં, કેવી વેદના તમારી? हमारे बच्चे का कल 10th बोर्ड का प्री बोर्ड एग्जाम है. हमें ये भी नहीं पता है बच्चा कल एग्जाम दे पाएगा कि नहीं. सरकार ने और सीबीएसई ने हमारे 850 बच्चों को रोड पे लाके खड़ा कर दिया है. 12 साल से सरकार को नहीं पता था. तमारू शू कहू छे बेन?
लिए रात को नींद नहीं आ रही। डीओ के पास जाओगे आप? डेफिनेटली हम सब ग्रुप बना के जाएंगे। और सबसे बड़ी चीज, कल जब हम स्कूल के प्रिंसिपल से मिले, उन्होंने हमें आश्वासन दिया कि हम स्कूल वर्किंग रखेंगे, और रात को हमको अचानक मैसेज आता है कि स्कूल विल बी क्लोज टिल द फर्दर इन्फॉर्मेशन। तो ये हमारे साथ स्कूल भी चीट कर रहा है, गवर्नमेंट तो हमें बिल्कुल नाअंदाज कर रहा है, लेकिन स्कूल भी हमारे साथ पूरा पूरा चीट कर रहा है। चौकसी क्या डीपीएसए तो तेमनी साथे चेड़ा कर्या, परंतु हवे सरकार पण कोई सहाय नहीं करतु, सरकार द्वारा पण संतोषकारक जवाब न आपवामां आव्यो, ने ज्यारे 1 થી 8 स्कूल चालू रहेशे तेवी सरकार साथे मीटिंग करी अने त्यारबाद सांज पड़ता ज आजे जीएसईबी ने एक धोरण 1 થી 8 ની માન્યતા હતી તે પણ રદ કરી દેવામાં આવી, એટલે કે ક્યાંક હવે 850 વિદ્યાર્થીઓનું ભાવિ અધરતાલ થઈ ચૂક્યું છે। બાળકોના ભવિષ્ય માટે આવેદ તમામ વાલીઓ જે છે તે ડીઓને રજૂઆત પણ કરશે, પરંતુ જો કોઈ ન્યાય નહીં મળે તો તે લોકો હાઈકોર્ટમાં પણ પીઆઈએલ કરશે। એટલે કે તમામ વાલીઓનું એક જ કહેવું છે કે બાળકોને શિક્ષણ મળે, ડીપીએસના કેમ્પસમાં મળે, અને તે લોકોના ભાવિ સાથે ચેડા ન થાય। જી બિલકુલ દીપક, ખાસ કરીને જીસીબીએ તો માન્યતા રદ કરી દીધી છે, કારણ કે સવારે જે રીતે તેમને બાંયધરી આપવામાં આવી હતી, પરંતુ અચાનક જ જે રીતે આપે ચર્ચા કરી, આપે વાલીઓની જે વેદનાને સાંભળી છે, સાંજે અચાનક નિર્ણય આવી જાય છે। અહીંયા તેમના બાળકોનું ચોક્કસથી ભવિષ્ય ઉપર અહીંયા પ્રશ્નો સર્જાઈ રહ્યા છે। ખાસ કરીને વાલીઓને એ પૂછશો કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની વાત કરી છે। દીપક, લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે।